पीएम मोदी ना जन्म दिवसे आज आप बात करीशुं तेमनी दीर्घ दृष्टि थी तैयार थयेला एवा सात वंडर्स नी के जेने दुनिया में भारत ने आगवी ओळख अपावी। काशी विश्वनाथ कोरिडोर 600 करोड़ ना खर्चे 5,00,000 चौरस मीटर में आ कोरिडोर तैयार करायो। मेन गेट में मिर्जापुर ना चुनार स्टोन लगावाया तो फ्लोरिंग में राजस्थान ना मकराना मार्बल नो उपयोग थयो। नरेन्द्र मोदी स्टेडियम अमदावाद में विश्व नु सौथी मोटू स्टेडियम तैयार करायो। 1,32,000 लोग बेसी शके तेवी क्षमता छे। 4 ड्रेसिंग रूम अने 11 पीच छे। 25 माळना बिल्डिंग जेटली ऊंची फ्लड लाइट्स लगावामां आवी। स्टेच्यू ऑफ यूनिटी 7 ऑक्टोबर 2010 आ प्रोजेक्ट लॉन्च करवामां आव्यो। भारतभरना खेडूतोए प्रतिमा माटे लोखंडना औजारो दानमां आप्या। 5,000 मेट्रिक टन लोखंड एकत्र करायुं। 31 ऑक्टોબર 2018 दिवसे पीएम नरेन्द्र મોદીએ લોકાર્પણ કર્યું। અમદાવાદ રિવરફ્રન્ટ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી સાબરમતી રિવરફ્રન્ટની ડિઝાઇન નવેસરથી તૈયાર કરવામાં આવી। 2012થી રિવરફ્રન્ટ લોકો માટે તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો। હવે 113 કરોડના ખર્ચે ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવશે। સેન્ટ્રલ વિસ્ટા અંગ્રેજોના સમયના રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરાયું। ઇન્ડિયા ગેટમાં સુભાષચંદ્ર બોઝની ગ્રેનાઇટની પ્રતિમા મુકાઈ। નવા સંસદ ભવનનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। બંને પ્રોજેક્ટનો ખર્ચ 13,450 કરોડ અંદાજવામાં આવે। મહાત્મા મંદિર 34 એકરમાં ફેલાયેલા 15,000 લોકોની ક્ષમતા ધરાવતા હોલમાં સ્તંભ નથી। આ સ્મારકના પાયામાં ગુજરાતના 18,066 ગામની રેતી નંખાઈ છે। મહાત્મા મંદિરની ઉપર 6.5 ટન વજનનો કાચનો કોન મૂકવામાં આવ્યો છે। દાંડી મેમોરિયલ આ સ્મારકમાં 130 ફૂટ એ આકારની સ્ટીલની ફ્રેમ છે જે બે હાથનું પ્રતીક છે। ગાંધીજીની કૂચ મુદ્રાની 16 ફૂટ ઊંચી પ્રતિમા છે। સાથે 79 સ્વયંસેવકો છે। કાંસાની આ મૂર્તિઓ માટે 9 દેશના 40 શિલ્પકાર જોડાયા હતા। અને હજુ તો આવા અનેક વંડર્સની તૈયારીઓ ભારતમાં ચાલી રહી છે। આવા જ અન્ય વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।